પણ અહીં એ બતાડવામાં આવે છે કે ઇબાદત બંદગીમાં તમે નૂરના દીદાર કરશો ત્યારે તમે કોકને શું બતાડશો? તમે પોતે જ નથી હોતા ત્યાં. તમે પોતે જયારે હો તો તમે કોકને કહી શકો ને કે 2 + 2 = 4 થાય, જે ગણિત આપણને શીખવાડવામાં આવ્યું છે. પણ આપણે પોતે જ ત્યાં ન હોઈએ, ત્યાં એનો એજ જ હોય, આપણો આત્મા એમનો થઈ ગયો હોય, આપણે એના થઈ ગયા હોય. તું અને મેં, હું અને તું નો સંબંધ જ ખતમ થઈ ગયો, તું એ તું થઈ ગયું. તો પછી આપણે લોકોને શું સમજાવી શકશું કે બેતુલ ખ્યાલની બંદગીની અંદર શું લુત્ફ મળે છે ને મેં શું એ નૂરના દીદાર કર્યા ને કેવું હતું એ સમજાવી નથી શકાતું. એટલે પીરોએ જ્ઞાનમાં ફરમાવ્યું, ગુંગે સપના પાયા સમજ સમજ પસ્તાય. મૂંગા માણસને ગુડ ખવડાવી દો ને એને પૂછો કેવું છે ગુડ, મીઠું તો એને પણ લાગે છે પણ મીઠાશ શું છે એ મૂંગો માણસ બતાડી નથી શકતો. આવી એક બેતુલ ખ્યાલની બંદગીની આદત થઈ જાય છે. એટલે મન, આવલું જે શરીર મૂળદું થઈ ગયું હતું ને, શાંત થઈ ગયું હતું ને, એની ચાદર પાથરી અને લઈ ચાલ્યા સહાના દ્વારે. વાં પીર શમ્સની મુલાકાત થાય છે અને પીર શમ્સ ઇમામ સાથેની મુલાકાત કરાવે છે. આ 7મા આસમાનની વાત થઈ ગઈ. ભમર ગુફારે ઉપર દેખનતા ભાઈ કહો કૈસા ગુણ હોવે, જગમગ જ્યોત જલ હલે અને વસ્ત નુરાની સોય. એના આવ્યા એટલે એની પરીક્ષા પૂરી થઈ. ફરી પાછું એ હૃદયના ધબકારા થવા માંડ્યા. એક હૃદયના ધબકારા આપણે બંદગીમાંથી ગુરગત જમાત કે હૈજંદા થાય છે ત્યારે એક આપણને સ્ટ્રાઇક થાય છે અને રૂહ નીચે ઉતરવા માંડે છે. એટલે આખા શરીરની અંદર ચેતન્યતા આવવા માંડે છે ત્યારે એક ધડકન હાલી રહ્યા છે, હૃદય કામ કરે છે એનું ભાસ થાય છે. અને એક ઉપર 7મા દરજ્જે પહોંચ્યા પછી ખુદાની જ્યારે એને મુલાકાત થાય, નૂરના દીદાર થાય છે ત્યારે હૃદય પાછું ધડકતું થઈ ગયું, મન બી આવી ગયું, રાણી પણ આવી ગઈ હૃદય. અને એને કહેવામાં આવ્યું કે હવે તું બાળકને પણ ત્યાં લે. એટલે બાળક એને ત્યાં આપવામાં આવ્યું. માયા બોલ હવે તારે શું જોઈએ છે? ઇબાદત બંદગીમાં આ પરિસ્થિતિ આવે છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ 250 માણસોને લઈને હસનાબાદના પરથાર ઉપર, જે સામે હસન અલી શાહ મા બાપનો દરગાહનો ઉપરનો જે ભાગ છે, ત્યાં સુલતાન મોહમ્મદ શાહ આરામ ખુરશી ઉપર પોતે બેઠા છે. 250 માણસો ઇસ્મે આઝમ બદલાવવા માટે આવ્યા હતા. બધા એને મૌલાએ ફરમાવ્યું, તમે બિલકુલ મને સાથે ચોંટીને બેસો, મારી ખુરશીને બિલકુલ તમે અડીને બેસો. અને પછી મૌલાએ ફરમાવ્યું કે નૂરના દીદાર, જેને ઇબાદત બંદગીની અંદર આનંદ પેદા થયો હોય, ઠંડક પેદા થઈ હોય, એ લોકો હાથ ઊંચો કરે. થોડાક માણસોએ હાથ ઊંચા કર્યા જેને ઠંડક પેદા થઈ હોય. પછી ઇમામે ફરમાવ્યો, જેનું હૃદય આધ્યાત્મિક સુખથી જેનું હૃદય ભરપૂર હોય એ લોકો હાથ ઊંચો કરે. તો પેલે ઠંડકવાલા 22 જણા હોય હાથ ઊંચા કર્યા 250 માંથી. જેને રૂહાની સુખની પ્રાપ્તિ થઈ હોય, આનંદ મળ્યું હોય, એ લોકો હાથ ઊંચો કરે. 12 જણા હાથ ઊંચા કર્યા. પછી સુલતાન મુસાએ ફરમાવ્યું, નૂર જેણે જોયું હોય એ લોકો હાથ ઊંચો કરે. 8 જણા હોય હાથ ઊંચા કર્યા. એટલે વઝીર કાસમ અલી ઝવેરી એ વખતે હશે કોઈ ઇમામના હુઝુર સ્ટાફ તરીકે, એણે આસ્તેથી કહ્યું, ખુદાયન આ લોકો બધા ગામડિયા લોકો છે. એ વખતના આપણા ઇસ્માઇલી મોમન ભાઈઓ એક તો આભલાવાળા કપડાં પહેરતા હતા, મોટા મોટા ચોયણા અને ખેડૂતના ડ્રેસ ને 16 વારની પાઘડી, પણ નિખાલસ હૃદયના હતા. એટલે તમારા આપણા જેવા સુધરેલા એની પાસે સૂટ બૂટમાં ઉભા હોય એને એ ગામડિયા લોકો જ લાગે રોકેટ જેવા. એટલે કહી દીધું, ખુદાય ના લોક બિચારા અબૂજ છે, ભોળપણાથી આ લોકોએ હાથ ઊંચા કર્યા. ઇમામ સુલતાન સાહેબ ફરમાવ્યો, નહીં, જે એ લોકોએ મેળવ્યું છે, જે એ લોકો બોલી રહ્યા છે એ સત્ય છે. તમે બધા છે ને સૂટ બૂટ વાળા, જયારે ઇમામ જાહેર રીતે પધરાવણી કરી હોય ને ત્યારે જ આપણે બધા એની આગળ પાછળ થતા હોઈએ. આ લોકો નિયમિત બેતુલ ખ્યાલની બંદગીમાં બેસવા વાળા છે અને હું જે બોલ્યો છું એ લોકો સમજ્યા છે. પછી સુલતાન મુમશાએ બધા એને બાદ કર્યા, 42 જણાને 22, 12 અને 8, 42 ને બાજુ પર કરી દીધા.
બાકીના જે બેઠા હતા એને ઇમામ સુલતાન મુમશા આ વસ્તુ બતાડે છે, પ્રેમ પાટણ રાજાની વાત, કે ઇબાદત બંદગીમાં જયારે તમે કલાકવાર બેસતા હો તો પહેલે તમારી જે બી જાણીએ અજાણીએ થઈ ગયેલી ભૂલની તમે કબૂલાત કરી લ્યો કે મારાથી દિવસભરમાં ભૂલ થઈ ગઈ છે, શર્મિંદો છું. તું અદલ નહીં કરજે, ફઝલ કરજે. સારા કામ બી થયા હોય ને તો એ સારા કામ બી બતાડવાના નહીં, ગણાવવાના નહીં. તું અદલ કરજે, અદલ નહીં કરજે, તું ફઝલ કરજે, રહેમ કરજે. આ ઇમામે પહેલી રીત બતાડી એટલે તમારા મગજ ઉપરથી બોજો હલકો થઈ જશે, તમે શાંત થઈ જશો. દસોનની કદાચ ભૂલ ચૂક હોય, કારણ કે મોલાએ ફરમાયું કે બંદગીમાં બેસનાર માણસનું પહેલે નિવાલો પવિત્ર હોવો જોઈએ. નિવાલો તમારો દસોન કાઢેલો માલ હશે તો તમને કોઈ દિવસે ગંદા વિચારો નહીં આવે, તમારું મન શાંત થઈ જશે. પછી પહેલી 10 મિનિટ તમે શ્વાસોચ્છવાસની પ્રેક્ટિસ કરો. રોજ તમે નિયમિત પહેલે 10 મિનિટ શ્વાસોશ્વાસની પ્રેક્ટિસ કરતા હશો, તમારા શરીરની અંદર કંઈક નવીનતા તમને પેદા થશે. તમે પોતે અનુભવી શકશો કે તમારા આખા અંગની અંદર કોઈ જાતની જણઝણાટી પેદા થશે. આ જણઝણાટીનો મતલબ જ આ કે જ્યારે આપણે ઊંડા શ્વાસની ચોટ યા પેટની ડૂટી ઉપર મારીએ છીએ ને તો સુસ્તી ઉડવા માંડે છે, આખા અંગની અંદર એક જાતની ચેતન્યતા આવી જશે. ઇમામ સુલતાન સાહેબ ફરમાયો કે શરૂ શરૂમાં તમને કોઈ ફૂલની ખુશ્બુ તમને જણાવવા માંડશે. ક્યારેક તમને પોતાને એમ લાગશે કે વરસાદમાં આપણે ભીંજાતા હોઈએ ને, પેલો વરસાદ હોય ને ગરમીથી કંટાળી ગયા હોય તો કેવું આપણને ભીંજાવાનું મન થાય, અને એ ભીંજાતી વખતે જે આનંદ પેદા થાય છે એવો કોઈક આનંદની તમે અનુભવ કરી શકશો. તમને કોઈ ફ્રૂટ ભરીને, આંબાનો રસ ભરીને કોઈ પ્યાલો તમને ભરીને દે અને એ આંબાનો રસ તમે ઘૂંટડે ઘૂંટડે પીતા હો અને કેવી તમારા તન બંદરની અંદર ખુશી પેદા થાય એવું કોઈક તમને આનંદ પેદા થશે. જ્યારે તમને આવો કોઈ આનંદ પેદા થાય ત્યારે તમારે નક્કી માનવું કે હું લાઈન ઉપર આવી ગયો છું, જે બંદગીની નિયત કરીને હું આવું છું એમાં કંઈક મેળવ્યું. બીજા દરજ્જા ઉપર તમે આવશો તો તમને પુષ્કળ રોશની જોવા મળશે. તમે ઇબાદત બંદગીમાં બેઠા છો, એક અંધારું છે અને એ અંધારામાં તમે તમારી પોતાની આંખ બી બંધ કરી લીધી એટલે બે અંધારા થઈ ગયા, અને એ બે અંધારાની અંદર તમને દેખાશે કે સૂરજ નીકળ્યો છે, પુષ્કળ રોશની છે. ક્યારેક તમે સફેદ કપડામાં સજ્જ થયેલા ફરિશ્તાઓને તમે જોશો, ક્યારેક તમે ઇમામના બહુ નજીકથી તમે દીદાર કર્યા હશો ને એ દીદારનો તમને ફરી પાછો પ્રત્યક્ષ અનુભવ થશે. જો કે અમે કોઈના સપનામાં નથી આવતા, પાછું છાપેલું ફરમાન એમ છે, આ સપનું નથી, આ અર્ધ નિંદ્રા અવસ્થા હોય છે. આપણે બિલકુલ સૂઈ પણ નથી ગયા અને આપણે જાગ્રત અવસ્થામાં પણ નથી. ક્યારેક ક્યારેક આપણે આપણા શરીરને ચિમટો વરીને બંદગીમાં જોઈ લઈએ કે હું જાગું છું કે ઝોલા મારું છું, મારા નસકોરાનો અવાજ તો નથી આવતો, નિંદર તો નથી થઈ ગઈ મને, એવી કંઈક અર્ધ હાલત હોય છે, અર્ધી બેહોશીની અર્ધી જાગ્રત અવસ્થાની. એટલે ઈસ્મે આઝમ આપણું આસ્તે 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 ધીમું પડવા માંડે. જે આપણું ચિત્ત આપણા ઈસ્મે આઝમમાં ચોટેલું હોય એ ચિત્ત છૂટી જાય, પણ આપણા શ્વાસોશ્વાસમાં એ ઈસ્મે આઝમ વણાઈ જાય છે. પછી આપણને ધ્યાન નથી રાખવું પડતું કે હું ઈસ્મે આઝમ બોલું છું, આપણે પોતે જ ઈસ્મે આઝમ થઈ ગયા હોય છે. આ એક સુલતાન મુસાએ બોલીને બતાડ્યો જ્ઞાનનો પાઠ. સૂતે બેઠે ભાઈ રાહ ચલનતે નામ સાહેબજી કો લીજે. પછી એ ખૂનની અંદર ઈસ્મે આઝમ વણાઈ જાય છે, આપણને યાદ નથી રાખવું પડતું. પછી બપોર હોય કે સાંજ હોય કે ગમે હોય, જાહેર રીતે ઇમામ ગમે ફરમાન કરતા હોય પણ બંદગીમાં જે નિયમિત બેઠો હોય ને એના 24 કલાક ઈસ્મે આઝમ એનું ચાલુ હોય છે, એને કોઈ કાયદા કાનૂન નથી નડતા, એ કાયદાથી પર થઈ ગયો. ત્રીજા દરજ્જા ઉપર ઇમામે ફરમાયું કે જ્યારે તમે આવો છો તો ઇબાદત બંદગીની અંદર તમને કોઈ ઘેબી અવાજ સંભળાવવા માંડશે, ઇમામના એ શબ્દો હોય, કોઈક તમને વસ્તુ સમજાવવામાં આવતી હોય, એવો કોઈક તમને ઇબાદત બંદગીમાં અનુભવ થશે. ચોથા દરજ્જાની અંદર તમને કહેવામાં આવશે કે તું એક દરજ્જા ઉપર પહોંચ્યો છે, ચોરાઈ ઉપર, 4 રસ્તા જે અલગ અલગ રસ્તા જતા હોય એ ચોરાઈ ઉપર આપણે આવીને ઉભા રહ્યા અને આપણને હવે ચોઈસ દેવામાં આવે છે, બોલ તને શું જોઈએ છે.
જો તને દુનિયાની દોલત જોતી હોય, શહેરત, ઇજ્જત, ગાડી, વાહ વાહ, તો તને એ આપવા હું તૈયાર છું. અને એ ચીજ છોડવા માંગતો હોય તો તારી પરીક્ષા પણ થશે, તને નીચોડી નાખવામાં આવશે. સવારે ખાધું હશે ને તો બપોરે ખાવાનું નહીં મળે એવી બંદગીમાં બેસનારાઓની હાલત થઈ જાય છે. કોઈ એને પૂછશે નહીં. આવી પરિસ્થિતિમાંથી તને પસાર થવું પડશે તો તું નૂરના દીદાર સુધી પહોંચી શકશે. આ ચોઈસ છે તારા માટે, તું પસંદ કર. તને નૂરના દીદાર કરવો છે કે તને આ દુનિયાની માયા જોઈએ છે માંગ? અને એમાં 100માંથી 99 માણસ ચૂકી જાય છે. કારણ કે આપણે એક ચીજથી તો થાકેલા છીએ કે આટલી આટલી હું મહેનત કરું છું, સખત મહેનત કરું છું, નિયમિત સવાર સાંજ મારી ખાનાવાડીની હાજરી છે, છતાં બે પૈસા હું કેમ નથી જોઈ શકતો? અને જેની કોઈ દિવસે નિયમિત જમાતખાનાની હાજરી નથી, કોઈ દી ખાને આવતા નથી, દસોમ ચોખ્ખી દેતા નથી, છતાં જ્યાં હાથ નાખે ત્યાં સોનું. આ આપણી બધાની અંદરથી આ હોય છે જલન, ટક્કર ઇમામ સાથેની. એટલે માણસો એ માંગે છે કે એક વખતે નાણું બતાડી દે. જો તો ખરી કે નાણામાં શું છે, પણ 100માંથી એવો એકાદ હોય છે એ કહે છે કે નહીં ખુદાવીન, આટલા વર્ષોની મહેનત પછી જ્યારે હું આ વસ્તુ પર આવ્યો છું તો માયા તો મારા બાવળામાં તાકાત હતી, દિમાગ હતું, પૈસા બનાવવા કોઈ બહુ મોટી વાત નથી, પણ આ દરજ્જા ઉપર હું પહોંચ્યો છું તો મારી એક જ માંગ છે કે એક વખતે તારા નૂરના દીદાર કરાવ. એ જો માણસ બોલી ગયો ને, આપ નક્કી માનજો, એને એક જાતનો વૈરાગ્ય પેદા થઈ જશે, મસ્ત બની જશે, દુઃખ સુખની એને કોઈ જાતની અસર નહીં થાય. અને ત્યાં એને સર્વસ્વ મળી ગયું. ઓલી રાણી પણ પાછી આવી ગઈ, હૃદય બી ધબકારા મારતું થઈ ગયું, મનરૂપી રાજા પણ હતો અને બાળક પણ એને આવી ગયું કે હવે રાણી તું દવરાવ બચ્ચાને. એટલે આ દુનિયાના પણ સુખ અને ઇબાદત બંદગીમાં જિંદગીનો જે આપણો છેલ્લો મકસદ હોય છે એ મકસદ બી પૂરો થઈ જાય. અને એવા માણસને આપણે જોશું ને ખુશખુશાલ હશે. 5-25 હજાર રૂપિયા એને કોઈ બી નાખ્યા હશે ને ધંધામાં, તો એ પોતે પોતાના મનને મનાવવા માટે શક્તિશાળી થઈ ગયો હશે કે જે બી છે મારું, હું તો એનો ચોકીદાર છું, ટ્રસ્ટી છું. અને લેવડ દેવડ તો થાય, આ નાણાં દુનિયાના છે, ધરતી ઉપરના એ પૈસા છે, એની લેવડ દેવડ તો થાય. મારા પાસેથી કોઈ લઈ ગયું તો એની પાસે છે, એના પાસેથી કોક લઈ જશે તો બીજા પાસે હશે. અને આ નાણાં લેવડ દેવડ માટે જ હોય છે, એ બહુ મન પર નહીં લઈ લે. તમે ને આપણે દુનિયામાં રહેવા વાળાઓ શું છે, 5-25 કોક આપણા ખાઈ ગયો છે તો આપણું જીવ પડ્યા કરશે, એના લીધે આપણા હૃદય ઉપર અસર થઈ જશે, 5-25 હજાર રૂપિયાનું નુકસાન થઈ ગયું એટલે એટેક આવી જશે, આપણને વ્યાધીમાં પડી જશું, હસવાનું ભૂલી જશું આપણે. પણ ઇબાદત બંદગીમાં માણસ બેઠેલો હશે ને, એ કહેશે હોય દુનિયા છે, ચાલ્યા કરે, તડકો છાંયો તો આવ્યા કરે, આનાથી હું મૂંઝાઈ જઈશ કે મારા મગજ ઉપર અસર લઈ લઈશ તો કેમ ચાલશે જિંદગી? અને આ બધી વસ્તુ પીર શમસે બતાડે છે. ગદગદ લહેરી પ્રેમ કી ઉઠે, અરે ગદગદ લહેરી પ્રેમ કી ઉઠે, તા બીચ શિરી ધારા મુખથી છૂટે, છકી કરી બકિયા અનભય બાની, દૂર પહોંચે કી એહી નિશાની, અરે બ્રહ્મ સુખ કી ક્યા ઉનિ મુનિ લાગી, ત્યારે જન્મ મરણ કી ખળવાણ ભાંગી. મોત ઉપર એનો વિજય થઈ જાય છે, મોતથી પણ ડરતો નથી. અને મોત એની પરવાનગી લઈને આવે કે હવે ચાલવું છે, આપણે કહે કે હા હવે ચાલવું છે તો એ લઈ જાય, આપણે કહે કે રોકાવું છે હજુ તો એ આપણું કાયણો બગાડી શકે. આ મોત ઉપર વિજય આવી જાય. આવતીકાલે કેનેડાથી આવેલા એક મિશનરી સાહેબની વાયત છે સુલતાનભાઈની, અને એનો ટાઈમ રાખવામાં આવ્યો છે 3-3:42 સુધી
તો જમાતને અરજ છે કે તમે પોણા ત્રણ યા ત્રણમાં દસ કમે આવી જાજો તો પોણો કલાક આપને સારી નિયામતો સાંભળવા મળશે. મોલા પાસે આપણે દુઆ માંગશું, અગર ઇમામ તો અમારા ગુના માફ કરજે, અગર ઇમામ તું પધારે એ વખતે ત્યાં સુધી અમારી તું બેતુલ ખ્યાલની બંદગીની હાજરીમાં અમને તું આલા હિંમત આપજે. ગુરગજ જમાત કે હૈ જન્મ સલવાન.